બ્રેક બાદ આગળ વાત કરીએ તો મોરબીની ખાનગી બેંકમાં અવિશ્વસનીય ચલણી નોટોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મુંબઈના સંજય જોશી દ્વારા સંગ્રહ કરાયેલા યુનાઇટેડ નેશન્સના 193 દેશોના ચલણ સંગ્રહ કરી તેનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મોરબીની ખાનગી બેંકમાં અવિશ્વસનીય ચલણી નોટોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મુંબઈના સંજય જોશી દ્વારા સંગ્રહ કરાયેલા યુનાઇટેડ નેશન્સના 193 દેશોના ચલણ સંગ્રહ કરી તેનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં પ્રદર્શનના મુખ્ય આકર્ષણો જાણીએ તો વેસ્ટ ઇન્ડિઝના ગયાના પ્રદેશના સ્ટેમ્પ પર ભગવાન શ્રીકૃષ્ણ રંગ પંચમી રમી રહ્યા છે તે ચિત્ર, ઇન્ડોનેશિયાના એક ચલણી નોટ પર ભગવાન શ્રી ગણેશજીનું ચિત્ર, મોન્ટેસારી કોર્સ જેના નામથી પ્રદેશ છે તે શ્રીમતી મરિયા મોન્ટેસારીના છાયાચિત્રવાળું ઇટલીના ચલણી નોટોનો સમાવેશ, એવરેસ્ટ શિખર સર કરનાર સર એડમંડ હિલેરીનું છાયાચિત્ર ધરાવતું ન્યૂઝીલેન્ડ દેશની નોટનો સમાવેશ, 1978ની સાલમાં ચલણમાંથી રદબાતલ થયેલી 1000ની ચલણી નોટનો સમાવેશ, તેમજ દુનિયાભરના 193 દેશોની ચલણી નોટોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કરન્સી સંગ્રહ કરનાર સંજય જોશી જણાવે છે કે તેઓ વિવિધ શહેરોમાં આ પ્રદર્શન યોજીને લોકોને વિશ્વની ચલણી નોટો અંગે માહિતી આપી રહ્યા છે. આજે મોરબીમાં તેમનું 99મું પ્રદર્શન યોજાયું હતું અને આગામી દિવસોમાં સુરત ખાતે 100મું પ્રદર્શન યોજવામાં આવનાર છે. તો આ પ્રદર્શન નિહાળી મોરબીવાસીઓએ પણ આનંદની લાગણી અનુભવી હતી. 193 દેશનું જે ચલણી નોટનું પ્રદર્શન કરવામાં આવ્યું, મેં જિંદગીમાં પહેલી વખત જોયું અને કદાચ મોરબીમાં પહેલી વખત આવું પ્રદર્શન થયું હશે. ખરેખર એમને ખૂબ અભિનંદન આપવા પડે. આ જોયા પછી લગભગ જુદા જુદા દેશની, મેં માત્ર 5-10 દેશની જુદી જુદી ચલણી નોટો જોઈ હતી, પણ આ 193 દેશની ચલણી નોટોનું જ્યારે મેં જોઈ ખૂબ આનંદ થયો, જાણવા મળ્યું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.